કેવું રહેશે આવનારું નવું વર્ષ એમના માટે સાથે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તો આપીએ જ છે તો દરેક ચર્ચાઓ શરૂ કરીશું શરૂ કરીશું પંચાંગ જી બેન જી મહારાજ કાર્યક્રમમાં સૌ પ્રથમ આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રો માહિતી આપો પંચાંગમાં ભાઈ કાલે એવું છે તારીખ છ સાત બે હજાર ચોવીસ ને શનિવાર છે તિથિ વિક્રમ સવત બે હજાર એસી અષાઢ સુદ એકમ છે તો મિથુન રાશિમાં ચંદ્ર છે અને કચ્છ મૂળાક્ષર છે પુનઃવસુ નક્ષત્ર છે તો વ્યગાત યોગ છે કરણ દન છે પંચક ની જો વાત તો પંચક પણ નથી ને વિછડો પણ નથી દિવસ સારો મિથુન રાશિમાં અને ચંદ્ર પણ મિથુન રાશિમાં છે અમાસ આજે અમાસ છે સૂર્ય અને ચંદ્ર બંને મિથુન રાશિમાં છે સવારે પાંચ ને સૂર્યોદય તો સૂર્યસ્તાં સાંજે સાત કલાક પાંચ ઓગણસાવીસ થી અગિયાર ત્રણ રાહુકાળ છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય નવા કાર્યની શરૂઆત ના થાય તેની ખાસ નોંધ લેવી રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે તો રાહુકાળમાં કોઈ કાર્ય ના કરવા બાકી એકંદરે દિવસ સારો છે નાના મોટા કામ કરવા હોય કાલે બેસતો મહિનો થઈ જી મહારાજ કાર્યક્રમમાં હવે દર્શક આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો દિન વિશેષમાં કાલે રામ રક્ષા સ્તોત્રમ શનિવાર છે શનિવારે રામ રક્ષા સ્તોત્રમ નો પાઠ કરો ખૂબ સારું અને ખૂબ ઉપયોગી નીવડે છે

સાત ઓગણત્રીસ થી આઠ અડતાલીસ કલાકનું છે શુભ ચોગડ્યું અમૃત ચોગડ્યું શુભ ચોગડિયા ની વાત કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોકડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે સર્વોત્તમ મળે સારા ચોકડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે જીબેન જી મહારાજ આપણે વાત કરીએ તો શેરબજારમાં કોઈક વાર તેજીનો માહોલ જોવા મળે છે તો કોઈક વાર મંદી પણ જોવા મળે છે જે આપણા દર્શક મિત્રો છે જે ગ્રાહકો છે તો તે કયા યોગમાં તેમના પૈસા રોકી શકે છે અને કોઈક વાર પરિસ્થિતિ એવી થતી હોય છે કે તેમના પૈસા પર ડૂબી જતા હોય છે તો દર્શક મિત્રોને કયા યોગમાં તેમના પૈસા રોકવા અને કયા યોગમાં એ પૈસા ડૂબી જાય છે જે પરિસ્થિતિ ઊભી થાય છે તેનું નિવારણ આપો સરસ પ્રશ્ન છે અમુક વખત પૈસા ફસાઈ જાય છે નુકસાની જાય છે

તમે જોવા જાવ કુંડળીની અંદર જ્યારે કેતુ આઠમે કે બારમે બેઠો હોય અને કોઈ બીજા પાપગ્રહ સાથે બેઠો હોય તો માણસના પૈસા અઢળક ફસાય છે લાખોમાં જયારે આઠમે કે બારમે કેતુ હોય અને કોઈ પાપગ્રહ એની સાથે બેઠો તો લાખો રૂપિયામાં માણસના પૈસા ફસાઈ જાય છે કોઈ જગ્યા પૈસા નીકળતા નથી આવું બનતું હોય છે તેની પાછળ મુખ્યત્વે કારણ કેતુ છે કેતુ પૈસા ફસાઈ કાઢે અને એમાં જો કોઈ પાપગ્રહ બેઠો હોય ને આઠમે કે બારમે એટલે કે વ્યસ્થાનમાં હોય ને આઠમે હોય તો એવી પરિસ્થિતિ ઉભી થાય કે માણસને મોટી નુકશાની જાય પૈસા ફસાઈ જાય હેરાન થઈ જાય માણસ નીકળે નહીં ગમે તેટલા પ્રયત્નો કરે તો ત્યારે કરવું શું આવી દશાઓમાં જયારે કેતુની અંતરદશા આવતી હોય અને જે તે પાપગ્રહ સાથે બેઠો હોય તેની અંતર દશા કે મહાદશા હોય ત્યારે મહેરબાની કરીને કોઈ જગ્યાએ પૈસાનો વ્યવહાર કરવો શેર બજારમાં નાખવું નહીં કોઈ ખોટી આડી અવડી જગ્યાએ કટકી કમિશન દલા લી લો કારણ ટકા બે ટકો કે પાંચ ટકામાં એ પોતે ટકા થઈ ગયા બધા વાળ ઉતરી ગયા લોભના કારણે હમ કે મારે બે ત્રણ ટકા પેલો વધારે આપતો હતો એટલે ત્યાં ગયા ને પછી મુંડન થઈ ગયું ટકો થઈ ગયો વાળ ઉતરી ગયા બધા પણ સાહેબ એવું ક્યાં કરવાની જરૂર હતી બે ત્રણ ટકા માટે તમે તમારી મૂડી તમારું સરકાર જેટલું આપે છે એટલું લો તો પછી એવી જગ્યા નાખો કે એનું વધે સીધી વસ્તુ છે ને મારા ત્યાં ઘણા લોકોના આવા કિસ્સા આવેલા છે ને મુખ્યત્વે મેં જોયું ને તો સાહેબ એમની જે કારણ હતું ને લોભ હતું અને લોભ પણ કયો સાહેબ બે ટકાનો પાંચ ટકાનો એ બે પાંચ ટકાના કારણે થઈને એમને ઘણા રૂપિયા ગુમાયા છે તો દર્શક મિત્રો મારી નમ્ર વિનંતી છે કે એક તો બે પાંચ ટકા માટે થઈને કોઈ તમારી મૂડી લઈ ના જાય એવું કરો પેલી કહેવત ખોટી નથી કે જ્યાં લોભ્યા હોય ને ત્યાં તું તારા ભૂખે ના મરે આપણે સાહેબ લોભ કરીએ છે ને એટલે જ આપણને લોકો ટાર્ગેટ બનાવે છે પણ આપણે આપણા દિલને સંતોષીએ અને આપણા પોતાના જેટલા પણ ખર્ચા છે એને સંતોષીએ ને તો કોઈ દિવસ આપણો ગેરફાયદો ના ઉપડે કોઈ દિવસ આપણા પૈસા કોઈ ના લઈ જાય લોભ એ બહુ ખરાબ વસ્તુ છે સંતોષી જીવ સંતોષી નર સદા સુખી જીવનમાં સંતોષ હોય ને પછી માણસને બીજું ના જોઈએ આપણે મેં પહેલા ભી કીધું કે જીવનની જરૂરિયાત કેટલી જીવનની જરૂરિયાત કેટલી પાણી પીવા માટેની એકાદ માટલી હોય ખાવા માટે બે ચાર રોટલી હોય સુવા માટે એકાદ ખાટલી હોય બેસવા માટે એકાદ ઓટલી હોય અને ચાર કપડાની જોડીની એક પોટલી હોય જીવનની જરૂરિયાત આટલી હોય દાળ ભાત રોટલી શાક થી સરસ જીવન ચાલે પણ આપણે બધા ફરસાણોમાં નવી નવી વાનગીઓમાં આપણે ક્યાંક ને ક્યાંક આ બધું કરીએ છીએ નુકસાનીમાં કરીએ છીએ તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે છે એનો સંતોષ અને એવી રીતે વિશ્વાસ કોઈની ઉપર મૂકવો પણ નહીં કે બે પાંચ ટકા ની ત્યાં મારા ત્યાં તો એવા પણ કિસ્સા આવ્યા છે કે સાહેબ પેલા પીડીસી ચેક આપેલા પછી બધું લટકતું જ ચાલે છે એટલે કોઈ પણ બાયદરી આપે પણ તમને જ્યાં સુધી કોઈની પર આમ પૂરેપૂરો વિશ્વાસ ના હોય અથવા તો પૂરેપૂરી જવાબદારી ના હોય ત્યાં સુધી કઈ ના કરો અને જો તમારે કેતુ કુંડળીમાં ખરાબ હોય તો પછી પાંચ રૂપિયાનો વ્યવહાર નહીં કરવાનો ભાઈ કેતુ કુંડળીમાં દેખાય આઠ મે કે બાર મેદ પાપગ્રહ કોઈ ક્યાંય પાંચ રૂપિયા દસ રૂપિયા તો કે ભાઈ રૂપિયો નથી ચોખ્ખું કહી દેવાનું તો ગયા જેટલા છે જશે આ વસ્તુનું ધ્યાન રાખજો અને એનું તમારે આવું થયું હોય તો કેતુનું નિવારણ કરવા માટે કેતુ કવચ નો પાઠ એક કેતુ નું યંત્ર આવે કેતુ નું યંત્ર રાખવાનું કેતુ નો પાઠ કરવાનું અને કેત નમ ના મંત્ર નો જાપ એકસો આઠ વાર કરજો ધીરે ધીરે બધું પૈસાનું ઠાળે પડી જશે જીબેન

સાચવે લીલો શુભ કલર શુભાંક આઠ રહેશે ઋષભ રાશિ દિવસ સામાન્ય ગણાય છે આજનો દિવસ ઋષભ રાશિવાળા માટે સામાન્ય છે ધાર્મિક કાર્ય કરવાનું મન થાય ધાર્મિક કાર્યમાં લાભ થાય મુસાફરીના યોગ છે જીવન સાથી જોડે દિવસ સારો જાય કેસરી શુભ કલર શુભાંક છ છે મિથુન રાશિ માનસિક શાંતિ મળે મગજને લગતી કોઈ સમસ્યાઓ હોય માથા ઉપર તણાવ હોય તે તણાવ દૂર થાય

મિત્રો થકી દિવસ સારો પસાર થાય નવી યોજનાઓ સફળ થાય આર્થિક મુશ્કેલી હળવી થાય લીલો શુભકલર શુભાંક પાંચ સિંહ રાશિ ને દિવસ સામાન્ય છે એકદમ મધ્યમ દિવસ અંતરે પૂર્ણ થશે કામમાં વ્યસ્તતા જોવાય કામમાં વ્યસ્તતા રહેવાય સમય નો વ્યય થાય ખોટો સમય બગડે નહી તેનું ધ્યાન રાખીશું શું ધાર્મિક સ્થળની મુલાકાત થશે નાની મોટી જગ્યા ધાર્મિક સ્થળે જવાય

સોળ ઓક્ટો બે હજાર છ જન્મ સ્થળ અમરેલી જી નક્ષત્ર વિશે જાણવાનું છે ક્યાં વૃક્ષની જળ પેરવામાં આવે ગળામાં તેક્ષત્ર કર્ક રાશિ નું ચંદ્ર છે તુલા રાશિ નું લગ્ન સોમવાર નો દિવસ છે આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે દસમની તિથિ છે અને સાધ્ય યોગ છે તો વણિજ કરણ છે આના માટે સૌથી સારું શું મુખી રુદ્રાક્ષ આવે એકવીસમુખી ના રુદ્રાક્ષ તમે પોતે એના ચાંદીમાં મઢાઈને નીચે એક નાની ઇન્દ્ર જાળ આવે અને અને નીચે નીચે એક એક ઇન્દ્રજાળ ઇન્દ્રજાળ તમે પોતે પહેરશો તો તમને ઘણો લાભ લાભ થશે થશે ઉપર પહેરજો જી મહારાજ કોલર પણ જોડાયા છે તેમની સમસ્યા ને લઈને હેલો સમય જન્મ સ્થળ જણાવો તારીખ જન્મ સમય બે બપોરે બપોરના જન્મ સ્થળ જન્મ સ્થળ બોલો પ્રશ્ન શું છે આપનો પ્રશ્ન માં એને diploma કર્યું હવે ડિગ્રી કરવાની છે તો એમાં સફળતા મળશે શ્રી રાશિનો ચંદ્ર છે મકર રાશિનું લગ્ન શુક્રવારનો દિવસ છે અને તેરસની તિથિ હતી સૂર્ય બુધ સાથે છે ચિંતા ના કરો કન્યા રાશિનો બુધ સ્વગૃહી થયો બેન ભાગ્યના સ્થાનમાં છે અને અંશ પણ સારા છે સત્તર અંશ સૂર્યના બહુ સારું લાભદાયી ફળ આપે આપે ના આપે ડિગ્રી પણ કરશે ને આગળ પણ ભણશે અને સારી જગ્યાએ નોકરી પણ

મંગળ ત્રણે સારા જોઈએ કાતો ગુરુ સારો જોઈએ શનિ કર્ક ત્રીજે છે મંગળ મેસ નો બારમે છે અને સૂર્ય મકર નો ભાગ્ય ના સ્થાન ગ્રહો બધા બેઠા સારી જગ્યા બેઠા છે પણ એના માલિક બધા અસ્તના અને નીચના થાય છે શનિ કર્ક નો સારો નહીં મંગળ મેષ નો સારો છે તો બારમે બેઠો છે સૂર્ય નવમે સારો છે પણ મકર નો અસ્તનો થઈને બેઠો છે તો સ્થાનો સારા છે પણ જે જગા છે જો માલિક છે એ ક્યાંક ને ક્યાંક હેરાન કરે સંઘર્ષ કરવો પડે સરકારી નોકરીમાં ઘણી સંઘર્ષ કર્યા પછી ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી મળે એવું દેખાય છે અને આ સંઘર્ષ ઓછો થાય તેના માટે શું કરવું એક તો નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવું સૂર્યનારાયણના બાર નામ બોલવાના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો અને એક શક્ય હોય તો રૂબી એટલે કે માણેક્ય ત્રીજી આંગળીમાં પહેરશો તો તમને લાભ જોવાશે જીબેન જી મહારાજ અન્ય એક કોલર પણ તેમની સમસ્યાને લઈને જોડાયા છે હેલો હેલો જી સોળ દસ બે હજાર છવારે અમરેલી મેં બાર સાયન્સ ધોરણ પાસ કર્યું છે મારે આગળ ટેકનોલોજી ક્ષેત્રમાં વધુ આગળ વધુ શું કરવું કર્ક રાશિ નો ચંદ્ર છે તુલા રાશિ નું લગ્ન છે આશ્લેષ નક્ષત્ર હવે ટેકનોલોજી એટલે શનિ થયો તમારી કુંડળીમાં શનિ ને ચંદ્રનો વિષયોગ થયો છે મંગળ પણ અસ્તનો થયો છે પણ બુદ્ધ ગુરુ સારા છે શનિ અસ્તનો છે બીજી આંગળીમાં લોખંડની વીટી પહેરો એક લોખંડની વીટી આવતીકાલ શનિવાર છે શનિવારે લોખંડની વીટી સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને બતાવીને પહેરવાની રાખો ને સાથે

ગુજરાતી મહિનો તમે જોવા જાવ તો એકવીસ જૂન ઓગણીસો પંચાણું છે છે લગ્ન જેઠ મહિનો આવે છે જેઠ મહિનો ગુજરાતી પ્રમાણે આવે છે જીભ જી મહારાજ હવે આપણે આગળ રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી તો તુલા ધન રાશિના જાતકો નો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો તુલા રાશિ ઓચિંતા ધન ખર્ચ થાય નાના મોટા ધનના ખર્ચા જોવાય નવા સંબંધ બંધાય ખોટી ચર્ચામાં ઉતરવું નહીં કોઈની જોડે મતભેદ કરવો નહીં વાદળી શુભ કલર શુભાંક ત્રણ રહે વૃશ્ચિક રાશિ વાહન ધીમે ચલાવવું સાથે શત્રુને ખટપટી લોકોથી દૂર રહેવાનું મન બેચેન જોવાય

મકર રાશિની નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જોવાય છે નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે છે આર્થિક ધનલાભ છે બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય પ્રિયજનો સાથે હરવા ફરવામાં મદદ થાય પ્રિયજનો સાથે હરવા ફરવામાં જવાય નાની મોટી નવી ખરીદી થાય જામલી શુભ કલર શુભાંક આઠ રહેશે કુંભ રાશિની જો વાત કરીએ તો નવી કામનું આયોજન થાય પ્રિયજનો જોડે પસંદગી થાય ખુશીની લાગણી અનુભવાય મદદ થાય ગુલાબી કલર શુભાંક છે 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 રાશિ દિવસ સારો સાવચેતી રાખવાની ગુસ્સા પર કાબુ રાખવાનું ધીમે ચલાવવું શાંતિથી વાહન ચલાવવું તાવ માથા આંખ હાડકાની તકલીફથી સાચવું હવે કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેનું ધ્યાન રાખશું મીન રાશિ વાળા સોનેરી કલર શુભાંક ચાર રહેશે જી મહારાજ હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડ માધ્યમથી જણાવો કાલે જેનો પણ જન્મદિવસ છે દરેક દર્શક મિત્રોને સૌ પહેલા તો ખૂબ શુભેચ્છા તનથી તંદુરસ્ત રહે મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે હાસ્યનું તોરણ ઝૂલતું રહે તો ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે એક સુંદર મજાનો ટેરોટ આપણે હિનલબેન કાઢશે આવનારું આ નવું વર્ષ કેવું રહેશે તેની વિશે ચર્ચા કરશું તો હિનલબેને જે પ્રમાણે ટેરોટ કાઢ્યું છે બહુ સારું છે કાર્ડ છે શું સૂચવી રહ્યું છે કાર્ડ શું આપી છે મેસેજ ફેમિલી ફેમિલી પ્લાનિંગ ઓરિએન્ટેડ પીસફુલ રિલેશનશીપ સાથે હેપીનેસ ને ફૂલિન્ટ અને ફેમિલી કમિટમેન્ટ પરિવારને લગતું કાર્ડ છે પરિવારને આગળ લઈને વાળું કાર્ડ છે જેનો પણ જન્મદિવસ દિવસ છે આવતીકાલ તમારા પરિવારને સાથે લઈને ચાલશો તો જીવનમાં ક્યારે દુખી નહીં થાવ જેનો પણ જન્મદિવસ આવતી કાલે પરિવાર તમારા માટે સૌથી પહેલી પ્રાયોરિટી બનવી જોઈએ સાથે જે લોકોના લગ્ન નથી થતા જે લોકોને સંતાન સુખ નથી જે લોકોને ઘરમાં કોઈ નવો પ્રસંગ કરવાનો બાકી છે બધું જ આ વર્ષે પૂર્ણ થશે સાથે જીવનમાં કોઈ નવું વ્યક્તિનું આગમન તમારા ઘરમાં જમીન મકાન ના યોગ છે જે લોકોને ઘણા ટાઈમથી જમીન મકાન કે કોઈ નવી પ્રોપર્ટી નથી લેવાતી આ વર્ષે કાલે જેનો પણ જન્મદિવસ ચિંતા કરવાની બાબત નથી શું કરવાથી આખું વરસ સારું થશે કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે હનુમાનજીને કાળા લવિંગ સાથ ચડાવવાનું રાખે આખું વરસ સારું ને સુંદર જોવાશે જીબેન જી મહારાજ અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા અને આજે ખાસ કરીને દર્શક મિત્રોને શેરબજારમાં સમતોલન કઈ રીતે જાળવી રાખવું તેના વિશે માહિતી આપી તે બદલ આપનો ખુબ ખૂબ આભાર ખુબ શુભેચ્છાઓ તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો કિશન મહારાજ નો લખી કોન્ટેક્ટ નંબર કાલનો દિવસ માં બસ આટલું જ કાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર